હેલો ફ્રેન્ડ, હું કોહલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા ગેનકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે જવાહર નવોદય વિદ્યાલયની જે પરીક્ષા છે એને ગણિતની અંદર પ્રકરણ 6 એટલે કે અપૂર્ણાંક વિશે સમજી રહ્યા છે. આજે આપણે લાસ્ટ વિડીયોની અંદર અપૂર્ણાંકના જે વ્યવહાર કોયડા છે એ સમજવા પ્રયત્ન કરશું. જે લોકોએ મારા 5 ભાગ આગલા ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, અને આ જે વિડીયો છે એની અંદર આપણે વ્યવહારુ કોયડા છે એ સમજવા પ્રયત્ન કરશું. મિત્રો, ખાસ નોટ અને પેન સાથે રાખો, જેથી કરીને જે દાખલા બોર્ડ ઉપર હું કરાવું તો સાથે સાથે કરતા જાજો, જેથી કરીને તમને દાખલાની સમજપૂર્વક જ્ઞાન મળે. મિત્રો, વધુ સમય ન લે પ્રશ્નો તરફ આગળ વધીએ. પેલો દાખલો એમ કહેવામાં આવે છે, જો વર્ગમાં 3/5 ભાગના વિદ્યાર્થીઓ છોકરા છે. શું કીધું છે? છોકરા છે 3/5 ભાગના, અને વર્ગના કુલ વિદ્યાર્થી. મિત્રો, અહીંયા વર્ગની વાત કરવામાં આવે છે, વર્ગના કુલ વિદ્યાર્થી કેટલા છે? તો કે 90 છે. તો છોકરીઓ કેટલી? તો આપણે છોકરા આપણને ખબર નથી, છોકરા બરાબર કેટલા છે? 3/5 ભાગ. છોકરી આપણને ખબર નથી, આ દાખલાની અંદર કઈ નથી. મિત્રો, એકદમ સરળ છે. 3/5 ભાગના ટોટલ કેટલા બાળકો? કુલ 90. 90 ના 3/5 ભાગ છોકરા છે, તો છોકરીઓ કેટલી? આવા દાખલા જેને પૂછાય ત્યારે આપણે શું કરવાનું છે, કુલ જે સંખ્યા છે એને ગુણ્યા કેટલા કરવાના? 3/5 ભાગ છોકરા છે, એટલે છોકરા મેળવી લ્યો. છોકરા બરાબર કેટલા વિદ્યાર્થીઓમાં? તો 18/5 90 છે, તૂટી ગયા. 18/5 90, 18 53 54. 54 શું છે? બાળકો, વિદ્યાર્થી, છોકરા છે. 54 શું છે? છોકરા છે. હવે આપણે જોવાનું છે છોકરીઓ કેટલી. તો છોકરીઓ આપણે શોધવી હોય તો કુલ સંખ્યા કેટલી હતી? 90. 90 કુલ બાળકો છે. કેટલા બાળકો છે? કુલ બાળકો 90 છે. એમાંથી આપણને કેટલા મળ્યા? તો 54. 54 આપણે છોકરાને બાદ કરીએ તો છોકરી આપણને મળી જાય 10. 6, 8 માંથી 5 જાય 36. તો મિત્રો, આ 36 છે છોકરીઓ. છોકરી કેટલી? આ છોકરા છે, છોકરી બરાબર કેટલી મળે છે? 36 મળે છે. અહીંયા આપણે ખાસ નોંધી લે કે છોકરી બરાબર કેટલી મળશે? વર્ગમાં 90 છોકરા છે કુલ ટોટલ, એમાંથી 36 છોકરી છે, અને છોકરા બરાબર કેટલા છે? 54 મળે છે. આવા એક દાખલા ઈઝી આપણને પૂછાતા હોય છે. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. વેપારીએ 5/7 ભાગના સફરજન એક ટોપલીમાંથી આપે છે. મિત્રો, અહીં કેટલા ભાગના સફરજન આપે છે? 5/7 ભાગના ટોપલીમાંથી સફરજન આપે છે. તો હવે ટોપલીમાં કેટલા ભાગના સફરજન બાકી હશે? મિત્રો, આપણે આ સમજવા માટે ખાલી સમજી આ ટોપલી છે. મિત્રો, આપણે સમજી લે જેની અંદર આ સફરજન છે, બરાબર સમજી. મિત્રો, તો આ સફરજન માંથી વેપારી દ્વારા 5/7 ભાગના, 5/7 એટલે 7 માંથી કેટલા ભાગ લીધા? 5 ભાગના સફરજન આપી દીધા વેપારીએ, બરાબર. ટોપલીમાં બાકી કેટલા સફરજન છે? મિત્રો, આ દાખલાને આપણે આ રીતે પણ સમજી દઈએ. આ એક આપણે આકૃતિ દોરીએ છીએ, બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 ભાગ થાય, 1, 2, 3, 4, 5, 6, 7. એમાંથી કેટલા ભાગ છે? 5 ભાગ આપી દીધા, તો 5 ભાગમાં આપણે આમ કલર કરી નાખીએ. મિત્રો, કેટલા થયા? આ જે સ્વરૂપ છે અપૂર્ણાંકનું સ્વરૂપ કેટલું છે? 5/7. બાકી કેટલા થયા? તો બાકી કેટલા છે? તો આજે જે લીટા નથી કરે બાકી, એટલે 2/7 7/7 બાકી છે. તો આ રીતે આપણે લોજિક થી પણ દાખલો કરી શકીએ, પણ સમજવા માટે પ્રયત્ન કરીએ. આ એક ટોપલી છે, એમાંથી સફરજન વેપારીએ કેટલા આપ્યા? તો 5/7 આપી દીધા છે. તો 7 × 1 આપણે આની પહેલાના દાખલામાં જોયું કે આનો લસા 7 આવે. 7 × 7 − 5/7 સાતમાંથી 5 છે એટલે 2/7 આપણો જવાબ આવે છે. જે આ રીતે પણ આપણે ઉકેલી શકીએ છીએ આકૃતિની માધ્યમથી, અને આ ગાણિતિક સ્વરૂપ દ્વારા. ટોપલી કેટલી છે? 1. એમાંથી કેટલા આપ્યા વેપારીએ? 5/7. તો 7 × 1 = 7. 7 માંથી 5 જાય એટલે 2/7 બાકી વધે છે. કેટલા ભાગના સફરજન બાકી વધે છે? એનો જવાબ આવશે 2/7 ભાગના સફરજન બાકી રહે છે. કેટલું સરળ છે! થોડુંક વિચારશું ને થોડીક મહેનત કરશું એટલે આવા દાખલાના માર્ગ છે આપણે જાશે નહીં અને કપાશે પણ નહીં. ત્યાર પછી આપણે જોઈએ ખાસ બીજું ઉદાહરણ જોઈએ. એક ટાંકી છે ના 3/4 ભાગ છે પાણીથી ભરેલી છે. મિત્રો, આ ટાંકીની આપણે વાત કરીએ, આ રીતે કોઈ ટાંકી હશે, બરાબર, આટલું પાણીથી ભરેલી છે, સમજી લો 3/4 ભાગ, બરાબર.
તેને પૂરેપૂરી ભરવા માટે 30 લીટર બીજું પાણી જોઈએ. જો 30 લીટર પાણી ભરી દે એટલે ટાંકી ભરાઈ જાય. તેને પૂરેપૂરું ભરવા માટે 30 લીટર પાણી બીજું જોઈએ છે. હજુ કેટલું જોઈએ? 30 લીટર. સમજી લ્યો, આ એક આકૃતિ દ્વારા આપણે સમજીએ. બરાબર, અહીંયા આપણે જો ચાર ભાગ છે, ત્રણ ચતુર્થાંશ ની વાત કરવામાં આવી છે. એનો મતલબ કે આપણે ત્રણ ભાગમાં આપણે કલર કરીએ એટલે ત્રણ ચતુર્થાંશ ભાગ થઈ ગયા. ત્રણ ચતુર્થાંશ ભાગ છે એ પાણીથી ભરેલી છે, આટલી ભરેલી છે. જે ખાલી છે એટલે આ ભાગ આપણો ખાલી છે, એક ભાગ ખાલી છે. તો પેલા તો ખાલી ભાગ કેટલો, ભરેલો ભાગ કેટલો છે? ત્રણ ચતુર્થાંશ. ખાલી કેટલો છે? તો એકના છેદમાં ચાર. આ પણ આપણે મળી જાય. આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. એક ઓછા ત્રણ ના છેદમાં ચાર, ચાર એકા ચાર, ઓછા ત્રણ છેદમાં ચાર, એકના છેદમાં ચાર આપણો ખાલી ભાગ છે. બરાબર, તો ખાલી ભાગ છે એમાં એમ કેવું કહે છે કે 30 લીટર બીજું પાણી જોઈએ તો ટાંકી ભરાઈ જાય. બરાબર, ટાંકી બીજું જોઈએ તો ટાંકી ભરાઈ જાય છે. તો ટાંકીની ક્ષમતા કેટલી છે, ટાંકીની કુલ ક્ષમતા કેટલી છે? તો મિત્રો અહીંયા આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. એક ભાગ માં પાણી કેટલું જોઈએ છે ભરવા માટે? 30 લીટર. એક જે ભાગ છે મિત્રો, એ ભાગની અંદર ટોટલ આપણા ભાગ કેટલા છે ટાંકીના? ચાર. બરાબર, ટોટલ આપણે જોઈએ ત્રણ ચતુર્થાંશ, ચાર ભાગ માં પાણી કેટલું જોઈએ? તો 4 × 30, 4×12, 120 લીટર. મિત્રો ટાંકીની ક્ષમતા કેટલી છે? 120 લીટર ની છે. જો એક ભાગ ભરવા માટે 30 લીટર બીજું પાણી જોઈએ તો પૂરેપૂરી ભરાઈ જાય. મિત્રો અહીં નોંધ લખેલી છે, 30 લીટર બીજું પાણી જોઈએ તો તે ટાંકી પૂરી ભરાઈ જાય. તો ટાંકીની ક્ષમતા કેટલી? બરાબર, તો આ રીતે 120 લીટર મિત્રો, 4×12, 120 જવાબ આવે છે. આ રીતે પણ ટાંકીના દાખલા પૂછાય તો મિત્રો આપણને આવડવા જોઈએ, એકદમ સરળ છે. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ આપણે જોઈ લઈએ. ખાસ કરી જોઈએ આપણે છેલ્લું ઉદાહરણ, ખાસ નોંધી લઈએ કે 2000 અને આ દાખલો છે 13માં પૂછાયેલો છે. ખાસ આ નોંધી લે એટલા માટે મેં ઉદાહરણ લીધું છે. એક દૂધનો ડબ્બો છે, એમાં પૂરેપૂરો ભરવા માટે 48 લીટર થી દૂધ થી ભરાઈ જાય. તો આ ડબ્બાની વાત કરવામાં આવે, આ ડબ્બાની ટોટલ ભરવું હોય, પૂરેપૂરો ભરવું હોય તો કેટલું જોઈએ દૂધ? 48 લીટર આખું ભરે તો આખો ભરાઈ જાય. પહેલી વસ્તુ તો ખ્યાલ આવી ગયો, ડબ્બો છે એનો 7/12 ભાગ દૂધ થી ભરેલો છે. તો કેટલો થાય? 48 ના કેટલા બારાંશ ભરેલો છે અત્યારે હાલ? 7/12 × 48 એટલે 28, એમ કહેવાય છે 28 લીટર દૂધ થી ભરેલો છે. અત્યારે હાલની વાત કરવામાં આવે તો દૂધ આ ડબ્બો કેટલો ભરેલો છે? 7/12 એટલે અહીંયા આપણે વાત કરીએ આ આટલું હશે, 28 લીટર બરાબર ભરેલો છે. ત્યાર પછી કીધું જો તેમાંથી દૂધનો ભાગ અડધો કાઢી નાખવામાં આવે, આનો અડધો, હવે 28 ના અડધા એટલે 2 વડે ભાગી એટલે 14 લીટર થશે. કેટલું વધ્યું? 14 લીટર. હવે આપણી પાસે દૂધ છે, જે દૂધ છે મિત્રો પેલા સૌ પ્રથમ કન્ડિશન શું કીધી? 48 લીટર હોય તો દૂધનો ડબ્બો આખો ભરેલો છે. ત્યાર પછી એમ કીધું છે એની અંદર 7/12 ભાગ અત્યારે હાલ ભરેલો છે, તો 7/12 માં 28 લીટર થશે. બરાબર, ત્યાર પછી એમ કહેવામાં આવે છે એનો અડધો ભાગ કાઢી નાખવામાં આવે, તો અડધો કાઢી નાખે એટલે કેટલો થયો? 14 લીટર થયો. 2 વડે ભાગી નાખીએ એટલે 14 આવી જાય. હવે ડબ્બો, તો ડબ્બામાં હજી કેટલું દૂધ ભરવામાં આવે? જો મિત્રો ડબ્બાની પાત્રતાની જે ધારણ શક્તિ છે આપણને ખ્યાલ આવી ગયા. ડબ્બાની અંદર ટોટલ આપણને ખ્યાલ છે કે 48 લીટર જ દૂધ સમાશે. બરાબર, તો એમાં કેટલું દૂધ નાખે તો ડબ્બો ભરાઈ જાય? તો મિત્રો ખાસ કાંઈ નથી, 48 માંથી આપણે 12 બાદ કરી નાખીએ, 48 માંથી આપણે 14 બાદ કરીએ તો 34 લીટર. મિત્રો 48 માંથી હજુ આપણે કેટલું નાખવાનું છે? જો 34 લીટર દૂધ નાખવામાં આવે તો આ ડબ્બો કેવો થાય? ભરાઈ જાય. 28 છે એની અંદર 34 લીટર નાખો એટલે આખો ડબ્બો છે આપણો ભરાઈ જાય છે. તો મિત્રો આવા દાખલા 2013 માં પૂછાયેલો છે, તો ખાસ આવા દાખલાનો મહાવરો કરજો. આની કોઈ રીત નથી, રકમ વાંચતી જવાની અને સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું, તો આપણો દાખલો સરળતાથી જવાબ પાસે પહોંચી જઈએ. તો ખાસ કરીને ઉતાવળ ન કરવી, વ્યવહાર કોયડા હોય એને વાંચવાના પછી કરવાના, જેથી કરીને ભૂલ ન પડે. આના માટે એક જ રસ્તો છે, દ્રઢીકરણ અને મહાવરો. વધુમાં વધુ આવા દાખલા કરશું આપણે તો આવા દાખલા આપણા માટે સરળતાથી યાદ રહી જશે અને સરળતાથી આપણને આવડી જશે. તો મિત્રો આજે આપણે ખાસ અપૂર્ણાંક ચેપ્ટર છે ને 6 ભાગ પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે દશાંશ અપૂર્ણાંક સમજવા પ્રયત્ન કરશું. મિત્રો વિડીયો ગમે તો ખાસ લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર, થેન્ક યુ.